सूरत શહેરના નાના વરાછામાં ફરી એક વખત અંબિકા વિજય સોસાયટીમાંથી ચોરીની ઘટના સામે આવી છે। ઘર બંધ કરી પરિવાર હોસ્પિટલ જતા તેનો તસ્કરે લાભ ઉઠાવી 2 લાખ રોકડ અને સોના ચાંદીના ઘરેણાની ચોરી કરી ફરાર થઈ ગયો હતો। ત્યારે ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। ત્યારે આ ઘટનાને લઈ પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે। મળતી માહિતી મુજબ શહેરના નાના વરાછાની અંબિકા વિજય સોસાયટીના બંધ મકાનમાં ફરી એકવાર ધોળે દિવસે ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે, જેમાં ચોરે બંધ ઘર જોઈ પાછળની સાઈડથી અંદર પ્રવેશ કરી ચોરીને અંજામ આપી ફરાર થઈ ગયો હતો। ચોર ઘરની પાછળનો દરવાજો તોડી ઘરમાં પ્રવેશી લાખો રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયો હતો। તસ્કરે 2 લાખ રોકડ સહિત સોના ચાંદીના ઘરેણાની ચોરી કરી હતી। તસ્કર જાણે અંબિકા વિજય સોસાયટીના ઘરોને જ નિશાન બનાવી રહ્યા હોય તેવું સામે આવી રહ્યું છે। થોડા દિવસ પહેલા જ સોસાયટીના અન્ય ઘરમાં ત્યારે એક જ મોડસ ઓપરેન્ડીથી તસ્કરો ચોરીને અંજામ આપતા હોવાનું જોવા મળી આવ્યું છે। ત્યારે ચોરી કરનાર આ તસ્કર સીસીટીવીમાં પણ કેદ થયો છે। તેમ છતાં પોલીસ પકડથી દૂર હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। વારંવાર ચોરીની ઘટનાને લઈ સોસાયટીના રહીશો પરેશાન થયા છે। ચોરીની ઘટનાને લઈ ભોગ બનનારી પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેને લઈ કાપોદ્રા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે। તો બીજી તરફ સોસાયટીના એક પછી એક ઘરોની નિશાન બનાવી ચોરી કરતા તસ્કરોને ઝડપી પાડવા રહીશોની માંગ ઉઠી છે। મારું નામ લાજ જિગ્નેશ કુમાર જગદીશભાઈ છે। હું 43 અંબિકા વિજય સોસાયટી નાના વરાછા ગામ સુરતનો રહેવાસી છું। આજે હું કિરણ હોસ્પિટલમાં સવારે 11 વાગે બેબીના હોસ્પિટલના કામ અર્થે ત્યાં ગયેલો હતો ને બપોરે 2 વાગે ઘરે આવ્યો રિટર્ન। તો ઘર જોયું ખુલ્લું, આગળથી દરવાજો ખુલ્લો ન હતો। અમે લોક મારીને ગયેલા હતા પણ આગળથી દરવાજો ખુલતો ન હતો, તો અમે ચેક કર્યું પાછળ ગઈને, તો પાછળથી અમારા ઘરમાં દરવાજો તોડીને ચોરી થયેલી હતી। અને અમે અંદર આવીને જોયું તો બધો સામાન વેર વિખેર પડેલો હતો, તેમાં અમારે ચેક કરતા અમને 3 લાખનું અમારું ગોલ્ડ અને 2 લાખ રૂપિયા કેશ જે હોસ્પિટલમાં ભરવા હતા હું વ્યાજે લાવેલો હતો તે ચોરી થઈ ગયા। નરેશ સિમરન સાથે CN24 ન્યૂઝ સુરત। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।